રાજકારણ યુદ્ધનું મેદાન બની ગયું હોય એવું હાલ ચૂંટણીઓમાં જોતા લાગી રહ્યું છે. આક્ષેપ પ્રતિ આક્ષેપોની ઉપર જઈ હવે તો મારામારીના કિસ્સાઓ પણ વધી રહ્યા હોવાથી તંત્રની પણ મુશ્કેલીઓ વધી રહી છે. આવી જ એક ઘટના ખેરગામમાં બહેજગામમાં બડવા ફળિયામાં પ્રકાશમાં આવી છે, જ્યાં વિરોધ પક્ષે અગાઉથી ધમકી આપી હતી કે અમારો વોર્ડનો સભ્ય હારી જશે તો તમારા ઘર તરફનો રસ્તો ખોદી કાઢશો, અને બન્યું પણ એવું જ. રાતોરાત રસ્તો ખોદીને ધાર્યું કરનારાઓ સામે આદિમ જૂથના પરિવારે મામલતદારને રજૂઆત કરી છે. ગુજરાતમાં લોકશાહીના મહાપર્વ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ ગઈ અને પરિણામો પણ આવી ગયા, પરંતુ આ પરિણામો બાદ હવે માથા પરિણામ પણ આવી રહ્યા છે. કેટલાક ઉમેદવારો જીતની ખુશીમાં અલમસ્ત થઈ તો કેટલાક ઉમેદવારો હાર અસા બનતા ભૂરાતા બની ગયા છે, અને સામસામે મારામારી પર ઉતરી આવતા કાયદાને અડફેટે ચડી રહ્યા છે. ખેરગામ તાલુકાના બહેજ ગામના તળાવ ફળિયામાં આદિમ જૂથ સમુદાયના 16 જેટલા પરિવારો વસવાટ કરે છે. આ પરિવારોના હાલમાં જેટલી ચૂંટણી પહેલા જ શૈલેષ પટેલ અને તેમના 4-5 સાથીઓએ સાંજે આવીને ધમકી આપી કે અમારો ગ્રામ પંચાયતનો સભ્ય હારી જશે તો તમારો રસ્તો ખોદી નાખશું અને બહેજ ગામમાં તમારું જીવવાનું હરામ કરી નાખશું. પરંતુ આદિમ જૂથના સમુદાયના લોકોએ ડર્યા વિના ચૂંટણીમાં મતદાન કર્યું, જેને કારણે વિરોધ પક્ષનો વોર્ડ સભ્ય હારી ગયો. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિરોધ પક્ષના સભ્ય હારી જતા રાત્રિના અરસામાં ટ્રેક્ટરમાં આવેલા 25-30 જેટલા ઈસમોએ આદિમ જૂથ પરિવારના ઘર તરફ જતો રસ્તો ખોદી નાખ્યો. સ્થાનિક રહીશોએ એવો પણ આક્ષેપ કર્યો કે ટ્રેક્ટરમાં આવેલા ઈસમો માત્ર રસ્તો કાઢવા નહીં પરંતુ તેમના પર હુમલો કરવાના ઈરાદે આવ્યા હતા. જો કે વારસાથી અહીંયા વસવાટ કરતા આદિમ જૂથના પરિવારના લોકો વિરોધી દ્વારા ચૂંટણી હારી જવાની અદાવતમાં કરવામાં આવેલા કૃત્યથી ભયભીત બન્યા છે. શું ઘટના બની? ચૂંટણી પહેલાં મિટિંગ કરી ને સાહેબ, તો એ લોકો અમે માગણી કરી કે અમારે એક લાઇટ જોઈએ ને બે બાકડા જોઈએ, તો એ લોકો અમને આવીને ધમકી આપી ગયા કે અમારા સભ્ય નહીં આવે તો તમારો રસ્તો ખોદી નાખશું. પછી તો એ ધમકી આપી ગયા એટલે અમારા પૂછ્યા વગર આ રસ્તો ખોદો કેમ? ક્યારે ખોદો રસ્તો? રાતના 9 વાગે. શું કરો તમે આગળ? શું કરશો? અમે મામલતદાર સાહેબ પાસે જવાનું છું. સંજયભાઈ, સુરેશભાઈ, શું ઘટના બની? સંજય, રાતનો જો રસ્તો અહીંયા ખોદવા ધમકી આપી, બે તડાફડિયામાં રસ્તો ખોદી ગયા, અને હાલના સરપંચને અમે ધર્મેશભાઈને જાણ કરી હતી, પછી નવા સરપંચને અમે જાણ કરી હતી, ને 100 નંબરની ગાડી આવીને એને રસ્તાથી રિટર્ન મોકલાવી દીધા. હવે અમે બધા પેલા સભ્ય મળીને છે ને મામલતદારમાં કચેરીમાં જવાના છે. ઓકે.